હવે આપણે આગળ પ્રકાશનું પરાવર્તન ચેપ્ટરમાં આપણે આગળ ધ્રુવ કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, પરાવર્તનના નિયમો એ આગળ આપણે ભણ્યા છે. હવે આપણે અરીસો કે અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસાની સામે આપણે જુદા જુદા વસ્તુનું અંતર મૂકીએ તો એમાંથી પ્રતિબિંબ ક્યાં રચાય છે એ આપણે આગળ જોઈએ કે અંતર્ગોળ અરીસાની આગળ આપણે કોઈક વસ્તુને આપણે મૂકતા પ્રતિબિંબ ક્યાં રચાય છે એ આપણે આગળ જોઈએ. તો આ એક આકૃતિ છે કે એમાં સી વક્રતા કેન્દ્ર છે. હવે કોઈ વસ્તુને અહીંથી અનંત અંતરે મૂકેલું છે, કોઈ વસ્તુને આપણે અનંત અંતરે ધારો કે મૂકી છે, તો અનંત અંતરે આપણે વસ્તુને મૂકતા અનંત અંતરે વસ્તુને આપણે મૂકીએ તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે, એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે તો વસ્તુને આ છે અંતર્ગોળ અરીસો, એનાથી અનંત અંતરે આપણે વસ્તુને મૂકી છે તો એનું પ્રતિબિંબ જે છે એ મુખ્ય કેન્દ્ર એફ પર રચાય છે, મુખ્ય કેન્દ્ર એફ પર રચાય છે. અને એ કેવું હોય છે તો અત્યંત સૂક્ષ્મ એટલે કે બિંદુવત. તો વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે. વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર એફ પર. અને એ પણ કેવું કે વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું મળે છે. અને એનું પરિમાણ કે કેવું હોય છે તો અત્યંત નાનું, કે આપણે જોઈ પણ ના શકીએ એ રીતનું અત્યંત નાનું પ્રતિબિંબ મળે છે. તો આપણે વસ્તુને અનંત અંતરે મૂકીએ તો પ્રતિબિંબ જે છે એ એફ પર અત્યંત નાના સ્વરૂપમાં પ્રતિબિંબ મળે છે. બીજું આપણે જોઈએ કે વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર સીથી થોડેક જ દૂર મૂકીએ, વસ્તુને આપણે એ બી વસ્તુને વક્રતા કેન્દ્ર સીથી થોડેક જ દૂર મૂકીએ તો એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? તો સી અને એફ એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે, સી અને એફની વચ્ચે. પણ એ પણ કેવું કે વાસ્તવિક અને ઉલટું. તો આપણે એ બી આમ પિન કોઈ આમ મૂકી છે તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? આમ નીચે. એથી બી ડેશ તો એ ઉલટું રચાય છે. ક્યાં રચાય છે? સી અને એફની વચ્ચે અને વાસ્તવિક અને ઉલટું. અને એ પણ કેવું કે આવી વસ્તુ જો મોટી હોય તો આ કેવું મળે છે? નાનું પ્રતિબિંબ. કેવું મળે છે? પ્રતિબિંબનું પરિમાણ કે એકદમ પ્રતિબિંબનું પરિમાણ નાનું મળે છે. આગળ આપણે જોઈએ કે સી પર કોઈ વસ્તુને આપણે મૂકીએ છીએ, સી પર કોઈ વસ્તુને મૂકીએ છીએ, સી એટલે કે વક્રતા કેન્દ્ર પર જ આપણે કોઈ વસ્તુને મૂકીએ છીએ તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો એનું પ્રતિબિંબ કે સી પર કોઈ વસ્તુને મૂકીએ તો એનું પ્રતિબિંબ સી પર જ રચાય છે. એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? સી પર જ રચાય છે. અને એ પણ કેવું કે ઉલટું, એના સ્થાન જેટલું કે જેટલું હતું એટલું ને એટલું જ, પણ એટલે કે વસ્તુનું કદ જેટલું હતું એ બી એટલું ને એટલું, પણ કેટલું? કેવું? ઊંધું. સી પર જ રચાય છે એટલે પિન આપણે આમ મૂકેલી હોય તો એના નીચે જ આપણને ઊંધી પિન પણ દેખાય. તો વક્રતા કેન્દ્ર સી પર વસ્તુને મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં રચાય છે? વક્રતા કેન્દ્ર સી પર જ આ જે છે એ વસ્તુનું સ્થાન છે પહેલું, પછી પ્રતિબિંબનું સ્થાન છે, પ્રતિબિંબનો પ્રકાર છે અને એનું પરિમાણ છે. પછી કેવું કે વાસ્તવિક અને ઉલટું. કેવું રચાય છે? વાસ્તવિક અને ઉલટું. તેમજ એના કદ જેવું, એટલે આ જેટલું કદનું છે એટલું ને એટલું પ્રતિબિંબ પણ એના એ જ કદનું રચાય છે. તો સી પર મૂકીએ તો સી પર જ રચાય છે. આગળ કે સી અને એફને વચ્ચે મૂકીએ, સી અને એફની વચ્ચે મૂકીએ એટલે કે સી અને એફની વચ્ચે વસ્તુ મૂકીએ તો ક્યાં રચાય છે? તો સીથી થોડેક દૂર, સીથી થોડેક દૂર. અને એ પણ કેવું કે ઉલટું, એ પણ કેવું? ઉલટું. બીજું કે વસ્તુના અંતર કરતાં આનું પરિમાણ મોટું હોય છે, એટલે કે વસ્તુ કદ કરતાં એનું
કદ કેવું હોય છે? મોટું હોય છે. તો જુઓ, આપણે આગળ જોયું કે અનંત અંતરે મૂકીએ તો સી અને એફની વચ્ચે રચાય છે, પછી સી અને એફ, સીથી દૂર મૂકીએ તો સી અને એફની વચ્ચે રચાય છે, તો સી અને એફની વચ્ચે મૂકીએ તો સીથી દૂર રચાય છે. આગળ આપણે જોઈએ કે એફ પર મૂકીએ, કોઈ વસ્તુને એફ પર મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો પ્રતિબિંબ જે છે, એ અનંત અંતરે રચાય છે. પ્રતિબિંબ ક્યાં રચાય છે? અનંત અંતરે. એટલે એફ પર મૂકીએ તો પ્રતિબિંબ અનંત અંતરે, એ પણ ઉલટું, અને એ પ્રતિબિંબ જે છે એ બહુ જ મોટું રચાય છે, કે ઘણું મોટું અને અનંત અંતરે. તો એફ પર મૂકીએ, તો અનંત અંતરે રચાય છે. તો આપણે પહેલાં જ અનંત અંતરે મૂકીએ તો એફ પર રચાય છે. અનંત અંતરે મૂકીએ તો એફ પર રચાય, તો એફ પર મૂકીએ તો અનંત અંતરે રચાય. એ જ રીતે સી અને એફની, સીથી દૂર મૂકીએ તો સી અને એફની વચ્ચે રચાય છે. સીથી દૂર મૂકીએ તો સી અને એફની વચ્ચે રચાય છે, તો સી અને એફની વચ્ચે મૂકીએ તો સીથી દૂર રચાય છે. બંને વિરુદ્ધ છે. તો આ રીતે આપણે આ પ્રશ્ન યાદ રાખવો પડશે કે ક્યાં મૂકીએ વસ્તુનું અંતર અને પ્રતિબિંબ એનું ક્યાં રચાય છે. તો પહેલું જ આપણે જોયું કે અનંત અંતરે મૂકીએ તો એફ પર રચાય છે, અને એફ પર મૂકીએ તો છેલ્લું અનંત અંતરે રચાય છે. પછી જોઈએ કે સીથી દૂર મૂકીએ તો સી અને એફની વચ્ચે રચાય છે, તો સી અને એફની, વચ્ચે મૂકીએ તો સીથી દૂર રચાય છે. અને એક જોયું આપણે એફ પર મૂકીએ તો એફ પર, સી પર મૂકીએ તો સી પર જ રચાય છે, એ પણ કેવું ઉલટું, અને કદ એટલા, જેટલું કદ હતું એટલું ને એટલું કદ રચાય છે. તો આ રીતે આપણે અંતર્ગોળ અરીસાના જુદા જુદા સ્થાન પર મળતા પ્રતિબિંબોની ચર્ચા કરી.